નમસ્કાર દર્શક મિત્રો, હું મનીષા. આજના સમાચાર કક્ષમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાઘોડિયા રિંગ રોડ પર ત્રાટકેલ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગયા હતા. વાઘોડિયા રિંગ રોડ નારાયણ વિદ્યાલય પાસે આદિત્ય હાઇટ્સના ફ્લેટમાં ગઈકાલે ધોળે દિવસે ₹69,000 ની મત્તારી ચોરી થઈ હતી. પાણીગેટ પોલીસે તપાસ શરૂ કરી છે. ધર્મેન્દ્રભાઈ ભાલચંદ્ર સોનીએ પોલીસને જણાવ્યું હતું કે ગઈકાલે સવારે 9 થી સાંજના 5 કલાકના સમયગાળામાં તસ્કરો મુખ્ય દરવાજાનું ઇન્ટરલોક તોડીને પ્રવેશ્યા હતા અને તિજોરીમાંથી રોકડ રકમ અને સોનાના દાગીના મળી કુલ 69,000 ની મત્તા ચોરી ગયા હતા. સવારે નોકરી ગયેલા અને સાંજે હું પાછો આવ્યો ઘરે, તો ઘરેથી જોયું તો બંનેનું બારણા ખુલ્લા હતા. પછી અંદર ઘરમાં પ્રવેશ્યો મેં તો જોયું તો બધું વેરમ કેરમ હતું. પછી મેં લાગ્યું કે ચોરી જ થઈ છે, એટલે મેં 100 નંબર પર ડાયલ કર્યો અને પોલીસે બી એટલું હેલ્પફુલ કર્યું છે અમારા માટે. અને કંટ્રોલમાં ફોન કર્યો કે 10 મિનિટમાં ગાડી આવી છે, પણ 10 મિનિટ પહેલાં બી ગાડી આવી ગયેલી, વિધિન 5-7 મિનિટમાં આવી ગયેલી. અને એના પછી બી આખો સ્ટાફ, એના પીઆઈ શ્રી અને બધા કોન્સ્ટેબલો બી આવી ગયેલા. અને સવારની પૂર્વ રવિવારે બી ડોગસ્પોટ બી આવી ગયેલું, ફિંગરપ્રિન્ટ બી આવી ગયેલા. એ લોકોએ સારી અમને કોઓપરેટ કર્યા છે. શું શું કહું છું તમારે? ઘરેથી સોનાના દાગીના ગયા છે અને 15-20 હજાર રોકડા ગયા છે અને પરચુરણ ગયું છે. ફૂલ 70,000ની રકમ ગઈ છે. અને સોનીને, અમારું સોની ટીવી હતું, એની પર કેમેરો આવે છે. હવે કેમેરો એકચ્યુઅલી ખાલી આપણે અંદર બેસવા માટે હોય એમ લાગે, ફોટા પાડવા છે. પણ એ લોકોને એવું લાગ્યું કે આ ચોરી મેં કરી છે ને અંદર કેમેરામાં હું આવી ગયો, એટલે કેમેરો તોડીને ટીવી બી તોડી નાખ્યું જેથી બધું રેકોર્ડિંગ અંદર થાય. પછી અમને એવું લાગ્યું કે આ ડુપ્લિકેટ ચાવીથી ખોલી છે. પણ એકચ્યુઅલી અમારા અગાસીનું જે ટેરેસ છે, એ ટેરેસના સ્ક્રૂ ખોલીને અને જે કલર કામ કરે છે, પ્લમ્બરિંગવાળા જે દોરડાથી ઉતરે છે, એ રીતે નીચે ઉતરીને અને આપણી સંડાસની ગ્રીલ સ્ટેપ બાય સ્ટેપ કાચ ખોલીને અને એક માણસ અંદર એન્ટર થયો. અને એન્ટર થયા પછી ઇન્ટરલોક ખોલીને બાકીના 2-3 જણ 4 જણ અંદર ઘરમાં પ્રવેશ્યા. મને લાગે છે કે અહીંયા ઘણી સિક્યુરિટી નાખી હતી, ચેકિંગ હોવા છતાં બનાવ કેમ બન્યું? સિક્યુરિટી અમારે ત્યાં છે, પણ એ આટલા બધા ટાવર છે એટલે પહોંચી નહીં વરાતો. એ સિક્યુરિટી તો વધારવાની જ છે. સીસીટીવી કેમેરા બી અમે એસોસિએશનમાં કેટલી વાર કીધું, પણ ફંડનો પ્રોબ્લેમ કરીને મીટિંગમાં બી કોઈ સભ્ય આવતા નથી. હું જાતે, હું પ્રમુખ છું સોસાયટીનો, તો બી મીટિંગમાં અમે પેલું એજન્ડાના હિસાબે બધાને સાથે રાખીને કરવું પડે છે. સીસીટીવી કેમેરા પોલીસવાલા બી અમને 40-50% પૈસા આપે છે, પણ એની પબ્લિક જાગૃત જ નથી. પાછળ બી ખુલ્લું છે. અમારી અહીં એપાર્ટમેન્ટમાં મારી જો બીજી ત્રીજી વાર આવો બનાવ બન્યો. કેટલા ટાવર આવેલા છે? અહીં 7 ટાવર આવેલા છે. એક જ સિક્યુરિટી છે આગળનો ગેટ પર. નાઇટ દરમિયાન નાઇટ બી એક હોય છે. નાઇટ દરમિયાન અહીંયા કેટલા સિક્યુરિટી હોવા જોઈએ તમારી? આમ જોવા જોઈએ 3 સિક્યુરિટી હોવા જોઈએ. પણ એસોસિએશનમાં કેટલી વાર મેં રજૂઆત કરી મારા ફ્લેટમાં, એમ કહું આપણે પોતે બી કેમેરા લગાવવા જોઈએ. છેલ્લા 1.5 વર્ષથી આ લોકોને કહું છું, કારણ કે મારી જોડે આવો બીજી ત્રીજી વાર આવો બનાવો તો મારી ગાડીને કોઈ નુકસાન કરે. પછી મારી એકવાર આગળની ચાવી મારી ખોઈ ગયેલી, કોઈ ચાવી લઈ ગયેલું. મારા સેકન્ડ ફ્લોર પર બી ચોરી થયેલી, ફર્સ્ટ ફ્લોરનું બી કોઈ તાળું તોડ્યું. કોઈ શકમંદ કોઈ તમને લાગે? કોઈ એવું શકમંદ નહીં. તો સેવા સદન દ્વારા હિટલર શાહી વાપરી દબાણો દૂર કરવાના સંદર્ભે આમ આદમી પાર્ટી દ્વારા આમરણ ઉપવાસ મુરનસિંહ ફૂંક્યું છે. સેવા સદન વિકાસના ઓથાર હેઠળ શહેરના નડતરરૂપ દબાણોનો સફાયો બોલાવી રહ્યું છે. માત્ર ગણતરીના સમય આપી દબાણ જમીન દોષ્ટ કરી દેવામાં આવે છે, જેના પગલે શહેરીજનોની હાલત ગંભીર બની છે. તંત્રના હિટલરશાહી શાસન સામે આમ નાગરિક મુશ્કેલીમાં મુકાયો છે. આજ રોજ આમ આદમી કા પાર્ટી કા તરફ સે બરોડા કા જો એડમિનિસ્ટ્રેશન હૈ કોર્પોરેશન કા, યે લોગો ને ગરીબ આદમી કા જો જુલમ ચલા રહે હૈ, ઇસકા મકાન તોડના, ઇસકો સાઇડ અંગ સે મકાન નહીં દેના, ઓર મકાન તોડને કા બાદ ભી મકાન કા 2 કલાક કા અંદર તોડને કા પહેલે ઇવન 2 કલાક ભી ઇસકો ખાલી કરાના,
बस यही काम कॉर्पोरेशन में चल रहा है। हम ये नहीं होता तोड़ने का पहले इसको पहले सही ढंग से मकान दे देना चाहिए। और सबसे ज्यादा कमिश्नर का मेयर साहब का फर्ज है जब तू तो तोड़ता हो वो मकान दूर दूर रखेगा, ये बच्चों लोगों का आगे क्या है, इसका पढ़ने का क्या अवस्था किया इसने, कुछ अवस्था नहीं किया। तोड़ना कोई बड़ी बात नहीं है, इसको बच्चा लोगों का पढ़ने की अवस्था होना चाहिए। ये लोगों जो रहने के लिए जाता है यहाँ इसका अवस्था भी होना चाहिए। पानी का ठिकाना नहीं है, बाथरूम का ठिकाना नहीं है, लेटरेंस का ठिकाना नहीं है। तू जो चाहिए ये जगह पर पब्लिक को बेचता रहता है तोड़ के, दैट मीन तोड़ना इम्पोर्टेंट है, प्रजा इम्पोर्टेंट नहीं भाजपा के सरकार में। मेरा कहना ये की है अभी भी मेयर साहब समझ जाए, कमिश्नर साहब समझ जाए, तू पहले तोड़ना बंद करो, जो लोगों को तोड़ा पहले इसको मकान अवस्थित करो। और दूसरी बात ये है सुप्रीम कोर्ट का भी आदेश है कोई पैसा नहीं ले सकता है मकान के लिए। ये लोगों ने काफी पैसा मकान का, हर मकान का ये लोगों पैसा ले रहे हैं, ये जुलूम है, वो पैसा लेना भी नहीं चाहिए। आगे हमारा डिमांड वही होगा कमिश्नर के सामने, कोई भी पैसा लेने का नहीं, तुम लेगा ये बहुत बड़ा तुम्हारा जुल्म के सामने बहुत बड़ा आंदोलन होगी। अभी हम कमिश्नर आज हमने उपवास का प्रोग्राम रखा है, आज से हमने शुरू किया है, अभी हम कमिश्नर साहब को भी मिलेगा शाम को। हमारे पास छह आदमी, मेरे साथ में छह आदमी बैठा है, पहले मैं सेटअप कर देगा, बाद में दो दिन के बाद मैं भी आमंत्रण पत्र में बैठेगा। जिस तरीके से चिन्नम जी आपको अंदर नहीं आने दिया उसके बारे में आपको क्या कहना? देखो वो आने नहीं आने देना, ये लोगों कितने भी कोशिश करेगा हम किससे डर के नहीं चलता है। वो अंदर आ ही गया, हम अंदर बैठेगा, ये हमारा है, ये प्रजा का प्रॉपर्टी है, कोई ना कमिश्नर का है ना मेयर का प्रॉपर्टी है, ये कमिश्नर का सोचना चाहिए। हम बैठा है, हमारा आंदोलन चलेगा, हम इसके लिए स्लो चला रहे, धीरे धीरे रियलिटी पब्लिक के पास भेजना है। तो कोई गरीब आदमी को दोपहर तोड़ने के पहले इसको शर्माना चाहिए। तो तुम जो मकान में बेचते हो इधर पानी है, लाइट है, ड्रेनेज है, कुछ नहीं है, तू बेच देता है राती रात तोड़ के। जामनगर खाते सामाजिक संस्था द्वारा बेटी बचाओ अभियान में आश्रे 7,000 दीकरियों एक साथ ही परफॉर्मेंस आपता लोगो आश्चर्यचकित थया हता। जामनगर शहर में श्री एसजे लाल चैरिटेबल ट्रस्ट ना उपक्रमे अशोक भाई तेमज जीतू भाई लाल ना पिता श्री हरिदास जीवनदास लाल द्वारा जामनगर मुकामे बेटी बचाओ अभियान नु आयोजन करवामां आव्युं हतुं, जेमां बहुनी संख्या में जनमेदनी एकठी थई हती अने आश्रे 7,000 थी पण वधु दीकरीओ आ कार्यक्रम में उपस्थित रही एक साथ परफॉर्मेंस बतावी हाजर रहेल तमाम ने मंत्रमुग्ध करी दीधा हता। वडोदरा पांजरापोर संस्था मैदान खाते आत्मीय युवा महोत्सव योजवामा आव्यो हतो। राम ने विश्वामित्र मळ्या, कृष्ण ने सांदीपनी ऋषि मळ्या, शिवाजी ने गुरु रामदास मळ्या हता। आपनो गुजरात भाग्यशाली छे, संतो महंतो ने कारणे ज साचा मार्गदर्शन अने घडतर थाय छे तेम मुख्यमंत्री विजय रूपाणी ए वडोदरा पांजरापोर संस्था मैदान खाते रविवारे रात्रे योजायेला आत्मीय युवा महोत्सव मां जनमेदनी संबोधता कह्युं हतुं। केंद्रीय मानव संसाधन मंत्री प्रकाश जावडेकरे कह्युं हतुं के संसार मां केटलाय राक्षसो पैदा थता रहे छे परंतु आखरे जीत तो संतोनी ज थाय छे। स्वामीजी समग्र संसार ने सीख आपी छे के साचो प्रेम ए शरत वगरनो प्रेम छे। स्वामीजी लाखों युवानों ने सेवा तेजस्वी बनाव्या छे के तेवो त्याग देश प्रेम साथे न्यू इंडिया ना निर्माण मा भारत ने विश्व गुरु बनवा मा फाड़ो आपी शक्या।
જનને અન્નદાતને વ્યર નહીં થવા દો. બીજું આપ્યું, અંત અવસ્થાએ મહારાજ એમને દર્શન દેન તેડી દઈશ. સંકલ્પ ને આશીર્વાદ પ્રાપ્ત થઈ છે એ સંતો ગુરુ હરિ સ્વામીશ્રી ને પુષ્પાણ અર્પણ કરી આશીષ લઈ રહ્યા છે. અને ત્યારબાદ ગુરુ હરિ સ્વામીશ્રી ના 84મા પ્રાગટ્ય પર્વ નિમિત્તે સ્વામીજી મહારાજ કો વો બેંગલોર કી પરંપરા કા જો એલઆઈસી કા માલા બના કે લાકે આયે હૈ વો સ્વામીજી મહારાજ કો અર્પણ કા આશીષ લેને કે લિયે બુલા રહે. પરમ વંદનીય પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી, પરમ પૂજ્ય કોઠારી સ્વામીજી, પરમ પૂજ્ય જસભાઈ સાહેબ, પરમ પૂજ્ય જીતેન્દ્ર પ્રિય સ્વામીજી, પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામીજી, કેન્દ્રના મંત્રી, પાર્ટીના નેતા આદરણીય પ્રકાશ જાવડેકરજી, પ્રદેશ ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણી, મારા સાથી મંત્રી રાજેન્દ્રભાઈ, મેયર ભરતભાઈ, સાંસદ રંજનબેન, મંચસ્થ ઉપસ્થિત સૌ સંતો મહંતો આગેવાનો અને વિરાટ સંખ્યામાં ઉપસ્થિત મારા પ્રિય યુવાન ભાઈઓ અને બહેનો, સૌપ્રથમ સમગ્ર ગુજરાતની જનતા વતી આજે 84મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીને ગુજરાતની જનતા વતી વંદન કરીને ખૂબ ખૂબ ઝુક ઝુક જીવો અને સમાજને માર્ગદર્શન કરતા રહો. તમારી આત્મીયતા અને તમારું માર્ગદર્શન આ ભારતને પરમ વૈભવના શિખર ઉપર લઈ જાય, આપણું ગુજરાત ગૌરવશાળી ગુજરાત બને એ માટે આપ સદા અમને બધાને આશીર્વાદ આપતા રહો અને આપની તંદુરસ્તી ઈશ્વર ખૂબ સારી આપી અને જુગ જુગ જીવીને સમાજને આપનું યોગદાન મળતું રહે તેવી પ્રાર્થના કરું છું. हमारी नारा है सबको शिक्षा अच्छी शिक्षा, तो शिक्षा की गुणवत्ता को बढ़ाओ और शिक्षा में मानवता के मूल्य भी हो, तो विषय का ज्ञान कौशल और मानवता के मूल्य ऐसी अच्छी शिक्षा हो ये भाव है. सर आप हरिप्रसाद स्वामी जी के बर्थडे पर यहाँ पे आए हैं, उसके बाद हरिप्रसाद जी स्वामी गुजरात के ही नहीं सभी जगह एक बहुत मान्यता प्राप्त संत है. आपने जिंदगी से उन्होंने सबक दिया है लोगों को, एक प्रेरणा के स्रोत है और इसलिए आज उनके 84वें इस युवा महोत्सव पर हम आए. सेवा सदन द्वारा भारत ना पूर्व संरक्षण मंत्री की प्रतिमा खसेड़ी लेवाना संदर्भ में आज रोज कौमी कार्यकर्ता द्वारा कलेक्टर में आवेदन पत्र सुप्रत करवामा आव्यु हतु. सेवा सदन द्वारा गत रात्रि भारत ना पूर्व संरक्षण मंत्री
સ્વર્ગસ્થ બાપુ જગજીવન નામોની પ્રતિમાનું અપમાન કરવામાં આવ્યું હોવાની આક્ષેપ સાથે કોંગી કાર્યકરો દ્વારા કલેક્ટરશ્રીને આવેદન પત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. અખિલ ભારતીય સમિતિ દ્વારા આ પ્રતિમા મૂકવામાં આવી હતી. સેવા સદન દ્વારા પ્રતિમાને હટાવી દેવાતા કોંગી કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો હતો. એકચ્યુઅલી અમે આ પ્રતિ માટે સત્તાવાર રીતે મંજૂરી આપેલ છે અને એ પ્રકારે એમનું સ્થાપના કરવા માટે મને હમણાં આવેદન પત્ર આપવામાં આવેલું છે અને આવેદન પત્ર હમણાં હું જોઈ અને પછી મેયર સાહેબ અને કમિશનર સાહેબ સાથે વાત કરી અને આનો જે કાંઈ હશે એ યોગ્ય ઓકે કરવામાં આવશે. પણ સર, જે પ્રતિમાને ત્યાંથી હટાવવામાં આવી છે તો કયા સંદર્ભે હટાવવામાં આવી હતી કોર્પોરેશન દ્વારા? એ હું આ મને આવેદન પત્ર આજે આપ્યું છે એટલે હું પૂછી લઈશ મારા નીચેના ડિપાર્ટમેન્ટને અને કમિશનર સાહેબ અને મેયર સાહેબને એનો રેફરન્સ આપી દઈશ. એટલે વડોદરા શહેરમાં જે આવી રીતના સરકાર ઉપરથી હટાવી દેવામાં આવે છે, સાહેબ તમને ખબર જ નથી હોતી કે આવી રીતના હટી ગયા છે? બધી બાબતની ખબર બધી જગ્યાએ તો ના જ હોય ને. જે જેના ડિપાર્ટમેન્ટની અંદર આવતું હોય એ ડિપાર્ટમેન્ટવાળાને ખબર હોય શું કામ કરી છે. હું ડેપ્યુટી કમિશનર છું. હા, પણ એટલે પણ મારી પાસે અત્યારે અહીંયા લગભગ 27 કે 28 ડિપાર્ટમેન્ટ છે એટલે દરેક ડિપાર્ટમેન્ટ પોતપોતાનું કામ કરતું હોય. હા, દરેક ડિપાર્ટમેન્ટની ખબર માનનીય કમિશનર સાહેબ પાસે હોય છે, એમને હું આ વાતની જાણ કરી દઈશ. આજે મને આવેદન પત્ર મળી ગયું છે તો આવેદન પત્રથી સાહેબને જાણ કરી દઈશ અને એમાં જે કાંઈ જેણે પણ હટાવી છે એમની પણ જાણ કરી દઈશ. જે કાંઈ માહિતી છે હું કમિશનર સાહેબને આપી દઈશ. એ તો મેં એમને વાત કરી કે હું એની તપાસ કરી અને જાણ કરીશ. કોર્પોરેશન દ્વારા સત્તાવાર રીતે સભામાં મંજૂરી આપ્યા પછી, સ્થળ ફાળવ્યા પછી, જે રીતે અખિલ ભારતીય સમતા આંદોલન સંસ્થા દ્વારા એ પ્રતિમાની સ્થાપના કરી હતી, પરંતુ કોર્પોરેશન જે રીતે અજ્ઞાન હોય એ રીતે એનું અપમાનજનક રીતે એ પ્રતિમાને ખસેડવામાં આવી છે, એનો અમારો વિરોધ છે. પૂર્વ નાયબ વડાપ્રધાન જગજીવન રામ આ દેશના નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં દલિતોના મસીહા તરીકે ઓળખાય છે, એમનું અપમાન કરવામાં આવ્યું છે. એની સામે અમે કોર્પોરેશનને આજે મેયરને આવેદનપત્ર આપી આ બાબતે ખુલાસો કરવા, માફી માગવા અને આ પ્રતિમાનું પુનઃસ્થાપન થાય એની માંગણી સાથે અમે અહીંયા આવ્યા છીએ. મ્યુનિસિપલ કમિશનરે એવું પણ કહ્યું હતું કે જેણે પરમિશન વગર આ પ્રતિમા લગાવી છે તેને ઉપર યોગ્ય કાર્ય. કોર્પોરેશન સામે ખરેખર ખૂબ મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે કે આટલી ગંભીર બેદરકારી. કોર્પોરેશનને ખ્યાલ ના હોય કે કયા મહાન નેતાઓનું કે સમાજ સુધારકોની પ્રતિમાઓ સ્થાપવા માટે મંજૂરી આપેલી હોય અને મંજૂરી આપ્યા પછી આ પ્રકારની બેદરકારી અને અજ્ઞાનતા ખરેખર હાસ્યાસ્પદ લાગે છે. આ સામે કોર્પોરેશને ગંભીરતાપૂર્વક લઈને માફી માંગવી જોઈએ, નહીંતર ખૂબ મોટું આંદોલન થશે એ નિશ્ચિત છે. તરલ સોશિયલ ક્લબના ઓથા હેઠળ ચાલી રહેલ જુગારધામ પર શહેરની ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડી 40 ચોરોની અટકાયત કરી હતી. વડોદરા શહેરમાં આવેલા પ્રતાપનગર વિસ્તારમાં તરલ સોશિયલ ક્લબ આવેલ હતી, જે તરલ સોશિયલ ક્લબના ઓથા હેઠળ તેના સંચાલક સુરેશ ઉર્ફે સૂર્યો ઠાકોર નામનો ઈસમ સોશિયલ ક્લબના ઓથા હેઠળ માના પત્તાનો જુગાર તેમજ કોઈનોના બદલામાં રૂપિયાની અવેજમાં જુગાર ચલાવતો હોવાની હકીકત આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગઈકાલે બપોરના સમયે ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં દરોડો પાડતા ત્યાંથી 40 ઈસમો પકડાયેલા, જેની અંદર 319,120 રૂપિયાનો મુદ્દામાલ પણ આપણે મત્તા પણ કબજે કરેલી છે અને તેમાં તળીપાર ઈસમ કિશનવાડીનો તળીપાર ઈસમ પણ મળી આવેલ છે, જેની પણ એક કિલેદા તજવીજ કરેલી છે. લાંબા સમયથી ચાલતો હતો સોશિયલ ક્લબ, વધુ સોશિયલ ક્લબના ઓથા હેઠળ ઘણા લાંબા સમયથી જુગાર ચાલતો હતો, પણ ત્યારબાદ એવી હકીકત એવી મળેલી કે આ રીતે સોશિયલ ક્લબના ઓથા હેઠળ રૂપિયાની અવેજમાં કોઈનો આપીને ત્યારબાદ જુગાર ચલાવતો હોવાની હકીકત મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેડ કરેલી છે. આગળની કાર્યવાહીમાં તેની ઉપર અટકેથી પગલાં લેવામાં આવે છે અને આગળ કાર્યવાહીમાં ત્યારબાદ તેમને
બીજી વાર પણ આવો કોઈ બનાવ ના બને તે માટે તકે સર લાયસન્સ રદ કરવામાં આવશે. લાયસન્સ કોણ નામનું છે? લાયસન્સ સુરેશ ઉર્ફે કાણિયો, કે જે અગાઉ પણ જુગાડના કેસોમાં પકડાયેલો છે અને પહેલેથી જ મતલબ જુગાડનો ગુનાઓ એના ઉપર દાખલ થયેલા છે, જેથી એની કાર્યવાહી કરવામાં આવશે. લાયસન્સ રદ કરવાની કોઈ કામગીરી કરવામાં ઓપન પ્રોસિજર કરવામાં આવશે. ભવિષ્ય રોકડ કેટલી મળી છે? રોકડ 16,000 રૂપિયા જેવી રોકડ મળી આવે છે. સરખી મોડસ ઓપરેન્ડી ધરાવતો બનાવ કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં એક જ અઠવાડિયામાં બીજી વખત નોંધાવા પામ્યો છે. કારેલીબાગ ખાતે બે લૂંટારુઓ ધસી આવતા વેપારીની બેગ લૂંટી ફરાર થઈ ગયા હતા. શહેરની સેવાભાવી દીકરી દાતાઓના સહયોગથી આ વર્ષે 10,000 છોકરીઓની 1 કરોડ રૂપિયાની ફી ભરી સેવા પ્રદાન કરશે. નિશિતા રાજપૂત હાલ MS યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે, તેમજ સાથે સાથે જરૂરિયાતમંદ છોકરીઓને અભ્યાસ દરમિયાન શાળાની ફી ભરવામાં મદદ કરે છે. આ વર્ષે નિશિતાએ દાતાઓ પાસેથી મેળવેલ રૂપિયા 1 કરોડની માથબળ રકમથી 10,000 છોકરીઓની ફી ભરશે, જે સમાજ માટે ખરેખર પ્રેરણાદાયી છે. છોકરાઓ પણ આગળ ભણે. લાસ્ટ 6 યર્સનું જે કામ કરી રહ્યો છું ગર્લ્સ એજ્યુકેશન માટે, એમને સ્કૂલ ફીઝ માટે હેલ્પ કરું છું, તો આ વર્ષે મેં 10,000 દીકરીઓને હેલ્પ કરવા જઈ રહી છું. 1 કરોડ રૂપિસના અત્યાર સુધી મેં 28 લાખ રૂપિસના ચેક્સ ભેગા કરી લીધા છે. અને આમાં પણ જે ટ્રાન્સપરન્સી છે, ડાયરેક્ટ 1,000 અકાઉન્ટ પે ચેક લઈને ડાયરેક્ટ સ્કૂલના નામે ડિપોઝિટ કરાવીને અને દાતાને બધી માહિતી હું પહોંચતી કરું છું. અને પ્લસ આ વખતે 500 છોકરાઓને હું સ્કૂલ ફીઝ આપવા જઈ રહી છું, જેમના મમ ડેડ ના હોય એવી રીતે. અને પ્લસ બીજી 51 છોકરીઓને હું કોલેજ ફી પણ સ્ટાર્ટ કરવા જઈ રહી છું કોમર્સ અને આર્ટ્સમાં. હું મેસેજ એમ માંગવા માંગુ છું કે ગર્લ્સને એસ્પેશિયલી કે ભણવું જોઈએ અને પોતાના પગ પર આપણે ઊભા રહીશું તો કોઈના પર ડિપેન્ડન્ટ નહીં રહેવાનું. એટલીસ્ટ આપણે ભણેલા હોઈશું, કોઈના ડિપેન્ડન્ટ નહીં રહીએ કે આપણને કંઈ ને કંઈ જોબ મળી શકે છે આપણે ભણેલા હોઈશું સારા. નિશિતા રાજપૂત, મારી દીકરી, હું ગુલાબ રાજપૂત. આ વખતે 10,000 છોકરીઓને ટાર્ગેટ લઈને બેઠી છે અને 10,000 છોકરીઓને આખા વર્ષમાં ટાર્ગેટ પૂરું કરશે. અને ગર્લ્સ એજ્યુકેશન માટે કામ કરી રહી છે, છોકરીઓ ભણે એમાં ઘણું જ મહત્વનું હોય છે આ સમાજમાં. પ્લસ આ વખતે અમે 501 છોકરાઓને પણ ભણાવવા જઈ રહ્યા છે. પ્લસ જે છોકરીઓને મધર યા ફાધર નથી એક એવી છોકરીઓ અમે વધારે ફી આપવાનું નક્કી કરી રહ્યા છે આ વર્ષથી, કારણ કે એ લોકોને અર્ધ વચ્ચે જ એ લોકો છોડી દેતા હોય છે, એમનું ભણતર બંધ થઈ જતું હોય છે, જે મા બાપ વગરની છોકરીઓ હોય એ લોકોનું. તો એ લોકોનું છોકરીઓનું ભણતર આ વખતે બંધ ના થાય એ હેતુથી પણ અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે આ વખતે એ લોકોને અમે ભણાવીએ, થોડાક વધારે પૈસા આપીશું તો એમના જે ભણાવનારા છે એના પર બોધરેસન નહીં પડે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે તાજા સમાચાર સાથે પુનઃ મુલાકાત થશે. ત્યાં સુધી અમારી સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.